નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરી રહ્યો છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ધારાસભા ચૂંટણી માટે કામયાબ વ્યૂહરચના ઘડવા સાથીદારો સાથે મંથન શરૂ કરે છે ભાજપા પ્રમુખ અમિત શાહ. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સાથે રાખી દિલ્હીમાં યોજી પહેલી બેઠક. વિશ્વ બેંકમાં ઉચ્ચ હોદ્દે નિમણૂક પામનાર સનદી અધિકારી એસ અપર્ણાને શુભેચ્છાભર્યું વિદાયમાન આપે છે મુખ્યમંત્રી. આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી માટે પસંદ થતા ગુજરાતનું ગૌરવ વધારે છે એસ અપર્ણા. ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ થોડો વિરામ લેતા રાહતનો અનુભવ કરે છે પલળેલું સૌરાષ્ટ્ર. દરિયામાં કરંટ હોવાથી માછીમારી માટે ગયેલી બોટને મધદરિયેથી પાછી બોલાવાઈ. પ્રધાનમંત્રી મોદીના ન્યૂ ઇન્ડિયા માટેના સંકલ્પને અથાક મહેનત વડે સિદ્ધ કરવા ઠેર ઠેર શપથ સંમેલન યોજશે ગુજરાત. પાલનપુરમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ યોજો કાર્યક્રમ, તો પાટણના દુધારામપુરામાં ગામના યુવાનોએ ગ્રહણ કર્યા શપથ. ધારાસભા ચૂંટણીમાં 150 બેઠક સાથે મહાવિજય હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે મોરબીમાં યુવા ભાજપ યોજશે કાર્યક્રમ. વિજય ટંકાર સંમેલનમાં સાંસદ વિનોદ ચાવડા અને ડોક્ટર ઋત્વિજ પટેલ દ્વારા કાર્યકરોને કામે લાગી જવા કહેવાયું. ગામ શહેરની સુધરાઈમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરી કરનાર ખરેખર તો સ્વચ્છતાનો પ્રહરી હોવાનું કહે છે સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી. સ્થાનિક સ્વરાજ સંસ્થાના દિવસની ઉજવણી પ્રસંગે બહેતર નાગરિક સુવિધાનો લેવાયો સંકલ્પ. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પવિત્ર પ્રારંભ થતા વરસાદ વચ્ચે પહોંચવા લાગી છે પગપાળા સંઘની ભારે મેદની. સ્વાઇન ફ્લૂનો ચેપ ફેલાતો અટકાવવા ઠેર ઠેર કેમ્પ ખોલાયા, તો સલામતીનો જડબે સલાક બંદોબસ્ત કરે છે તંત્ર. અને આર્થિક મૈત્રીના ઐતિહાસિક સંબંધમાં નવો અધ્યાય શરૂ કરે છે ભારત અને સ્વિટ્ઝરલેન્ડ. રેલવે માટે ટેકનિકલ સહકાર ઉપરાંત આયુર્વેદને માન્યતા આપવા બદલ સ્વિસ રાષ્ટ્રપતિનો આભાર માને છે ભારત. જોઈએ સમાચાર વિગતવાર. ભારતના પ્રવાસે આવેલા સ્વિસ રાષ્ટ્રપતિ ડોરિસ લોઇતીહાડ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે રેલવેમાં ટેકનિકલ સહાય બાબતે બે સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ એમટીસીઆર અને એનએસજીમાં ભારતના સભ્યપદ માટે સ્વિટ્ઝરલેન્ડે કરેલા સમર્થન માટે સ્વિટ્ઝરલેન્ડની સરાહના કરી હતી. આ અગાઉ સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ડોરિસે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. ભાજપા પ્રમુખ અમિત શાહ દ્વારા ગુજરાત ધારાસભાની આગામી ચૂંટણીના પ્રભારી તરીકે વરિષ્ઠ નેતા અરુણ જેટલી અને નિર્મલા સીતારમણની નિમણૂક થયા બાદ દિલ્હીમાં આજે મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના આગેવાનો હાજર હતા. કુલ 182 પૈકી 150 બેઠક જીતવાનો લક્ષ્યાંક ખુદ અમિતભાઈ જાહેર કરી ચૂક્યા હોવાથી ગુજરાત ભાજપની ટીમે તેને હાંસલ કરવામાં કોઈ કસર છોડવાની નથી. चुनाव के विषयों को लेकर के पूरी तरीके से चर्चा हुई. भारतीय जनता पार्टी गुजरात में मिशन 150 के लक्ष्य को लेकर के आगे बढ़ रही है और गुजरात में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस प्रकार से विकास गुजरात का हुआ है उसको आगे बढ़ाने के लिए पार्टी ने सभी संगठनात्मक विषयों पर चर्चा करी. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યાલયના અગ્રસચિવ સુશ્રી એસ અપર્ણા વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા પ્રતિષ્ઠિત પદ ઉપર નિમણૂક પામ્યા છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા સુશ્રી એસ અપર્ણાને શુભેચ્છા સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી. આ વિદાયમાનમાં મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ પણ જોડાયા હતા. આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુશ્રી એસ અપર્ણાને ધગશથી કામ કરવા બદલ અને સૌનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરવા બદલ તેમજ ઉત્તમ કાર્યદક્ષતા માટે અભિનંદન પાઠવ્યા હતા.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી 3 સપ્ટેમ્બર સુધીની ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તેમજ વેરાવળ તથા જાફરાબાદના દરિયામાં ભયજનક 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે સૂચનાને અનુલક્ષીને માછીમારોએ બોટ કાંઠા ઉપર લાંગરી દીધી હતી જો કે હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની 3,528 બોટ પૈકી 1,320 બોટ હજુ પણ દરિયામાં છે અને ચેતવણીને પગલે ઘણી બોટ પરત ફરી રહી છે વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આજે પણ કેટલાક ઠેકાણે ભારે તો કેટલાક સ્થાનો ઉપર છૂટો છવાયો વરસાદ થયો હતો અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ થોડો વિરામ લીધો છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે તો અમદાવાદમાં પણ દિવસ દરમિયાન અવારનવાર ભારે ઝાપટાથી ઠંડક પ્રસરી હતી ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 103% ઉપરાંત થયો છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાનેથી સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા રેલી આયોજિત કરવામાં આવી હતી આ પ્રસંગે સભામાં પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર આતંકવાદ અને જાતિવાદને ડામીને શિક્ષિત તથા સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવું જોઈએ ઉપરાંત તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે જણાવતા કહ્યું હતું કે કેન્દ્રમાં રહેલી મોદી સરકારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને અનુલક્ષીને પરિણામલક્ષી કાર્યો કર્યા છે તેમણે રાષ્ટ્રના નવનિર્માણ માટે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો પણ અનુરોધ કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે દરેક દેશવાસી એક સંકલ્પ કરે અને દેશ માટે કંઈક કરવા કટિબદ્ધ બને તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં मैं शपथ लेता हूँ कि स्वयं स्वच्छता के प्रति समय दूंगा मैं शपथ लेता हूँ कि हर सप्ताह 2 घंटे श्रमदान करके स्वच्छता के इस संकल्प को चरितार्थ करूंगा પાટણના દુધારામપુરા ખાતે નવા ભારત મંથન સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલયના ગુજરાત એકમ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ હાજર રહ્યા હતા દેશ સેવા માટે સમર્પિત ભાવના કેળવવાનો સંકલ્પ જિલ્લા કલેક્ટરે લેવડાવ્યો હતો આ પ્રસંગે એનઆઈસીના અધ્યક્ષે કોમન સર્વિસ સેન્ટરની યોજનાની વિશેષ માહિતી આપી હતી ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ માળખાકીય સુવિધા અંગેની માહિતી પણ તેમણે પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં વાનગી હરીફાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા અમૃત ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું દુધારામપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સંકલ્પ સે સિદ્ધિના ભાગરૂપે રંગોળી સ્પર્ધા રેલી વક્તૃત્વ સ્પર્ધા સ્વાતંત્ર્ય સેનાનીઓની ચિત્ર સ્પર્ધા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા સંકલ્પ સે સિદ્ધિ ને પ્રાપ્ત કરવા માટે સરકારશ્રીની જે પર્યાપ્ત યોજનાઓ છે એનો મહત્તમ ઉપયોગ ગામે ગામ સુધી જે પણ નાગરિકો છે નાગરિકો સુધી પહોંચે એ બદલ સમગ્ર પાટણ જિલ્લો સંકલ્પબદ્ધ છે થેન્ક યુ ઓર ઇસ કાર્યક્રમ કો ઉદ્દેશ્ય કિસ પ્રકાર સે નયા ભારત કે નિર્માણ કે લિયે હમ લોગ ભ્રષ્ટાચાર મુક્ત આતંકવાદ મુક્ત ઓર સભી કો સાથ લેને કે લિયે સ્વચ્છતા મુક્ત ભારત કા નિર્માણ કરે ઓર એસી ઉમ્મીદ હૈ કે આને વાલે દિનો મે ઇસ પ્રકાર કે કાર્યક્રમો કો પ્રભાવ ગાંવ કે સાથ સાથ શહેરી ઇલાકો મે ભી દિખાઈ પડેગા સરકારના માહિતી ખાતા દ્વારા ન્યૂ ઇન્ડિયા મંથન કાર્યક્રમ સંકલ્પ સે સિદ્ધિ યોજાયો જેમાં જિલ્લા વહીવટીતંત્ર અધિકારી દ્વારા સરકારની યોજનાઓની માહિતી આપી એમાં એ બદલ વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મોરબીમાં યુવા ભાજપ મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ જેમાં ઉપસ્થિત રહ્યા હતા ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં નીકળેલી રેલીમાં સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાન પણ હાજર રહ્યા હતા રેલી બાદ સભાને સંબોધતા યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે વિકાસને વરેલી રૂપાણી સરકારને પ્રતાપે આવો ભાજપને 150 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો ગુજરાતમાં ભાજપ જીતશે તેવો ટંકાર તેમણે કર્યો હતો વિજય ટંકાર રેલી બાદ ઋત્વિજ પટેલે મોરબીના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણેશોત્સવમાં પૂજન તથા આરતીનો પણ લાભ લીધો હતો
કે સરદાર વલ્લભભાઈ પટેલ હું કહું છું એ સમગ્ર દેશના નેતા હતા, કોઈ એક સમાજના નેતા નથી. અને હું સરદારનો વંશજ છું અને મને મારા સરદારને ફૂલ ચડાવતા કોઈને રોકી શકે. અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેવી સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીમાં સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી હાજર રહ્યા હતા અને સમગ્ર ભારતમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તૈયાર કરવાની ભૂમિકા બદલ આ સંસ્થાના વખાણ કર્યા હતા. નગરપાલિકાથી માંડી જાહેર ક્ષેત્રમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભારે માંગ રહેતી હોવાથી આ સંસ્થામાંથી બહાર પડેલા સ્નાતકોને સારી નોકરી મળવાની તક રહેતી હોય છે. આ સંસ્થામાંથી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ ડોક્ટર કિરીટ સોલંકીના હસ્તે કરાયું હતું. ગામ શહેરની સ્વચ્છતા માટે ચાલતા તંત્રની કાર્યક્ષમતા જાળવી રાખવા ઉત્તમ સેનેટરી ઇન્સ્પેક્ટર આવશ્યક હોવાનું ડોક્ટર સોલંકીએ કહ્યું હતું. આ સંસ્થા દ્વારા ભણીને તૈયાર થયેલા છે અને સમગ્ર દેશની વાત કરું તો 15 લાખ એસઆઈ જે ડિગ્રી હોલ્ડરો આ સંસ્થાના વિવિધ રાજ્યોમાંથી બહાર પડેલા છે. આપણે બીજા ભાગોમાં પણ અમદાવાદ અને ગુજરાત અને સમગ્ર દેશમાં આ મોડેલ ઉપર આપણે ફોકસ કરીએ. ભારત સરકાર અને ગુજરાત સરકાર આને ચેલેન્જ તરીકે લીધું છે અને આવનારા સમયમાં ચોક્કસ પોઝિટિવ પરિણામ આવશે. લોકોને જે અર્બન લોકો છે, અર્બન ગવર્નન્સ છે, લોકલ ગવર્મેન્ટ છે, એમના માટે સારી સુવિધા થાય, એમનું ટ્રેનિંગ સારું થાય, એમાં અધિકારીગણ, ઇલેક્ટેડ લોકો તમામનું ટ્રેનિંગ આપવામાં આવે. આજે આખા સ્વચ્છતાની જ્યારે વાત કરીએ, જ્યારે દરેક શહેરોમાં સ્વચ્છતાની તો વાત હોય છે, તે સ્વચ્છ રાખવાની જવાબદારી એસઆઈની હોય છે, સેનેટરી ઇન્સ્પેક્ટરની, અને એમને નોકરીની તકો મળે છે. એટલે આનું મહત્ત્વ ઘણું છે. સાથે સાથે અમે ફાયર ફાઇટિંગનું કોર્સ બી ચલાવીએ, એને બી નોકરીની તકો ઘણી છે. શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના સાનિધ્યમાં દર વર્ષે યોજાતા સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ દીપ પ્રાગટ્ય દ્વારા મેળાનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો અને સાથે સાથે પદયાત્રીઓના રથને ખેંચીને અંબાજીમાં પ્રવેશ કરાવી મેળાની શરૂઆત કરાવી હતી. હાલમાં સ્વાઇન ફ્લૂ વકરેલો હોવાથી પદયાત્રીઓની તબિયત સાચવવા આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ આ મેળામાં શરૂ કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં આશરે 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. તેમના માટે એસટીની સુવિધાઓ ઉપરાંત આરોગ્યને લગતી સુવિધાઓનો તેમજ સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પૂર્ણિમાના મહામેળામાં 7 દિવસમાં 30 લાખથી પણ વધારે યાત્રાળુઓ જ્યારે માંબાના દર્શને આવે છે. અંબાજી ટાઉન અંબાજી શહેરમાં અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 3 જગ્યાએ દિવાળીબા ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તલેટી એવી 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી છે. સ્વાઇન ફ્લૂના જે કેસો આવે છે અને એને ધ્યાનમાં રાખી 8 જેટલા સ્થળોએ ઉકાળા સેન્ટર ચાલુ કર્યા છે. 10 જેટલા સેન્ટરે હાથ ધોઈ અને ગાર્ગલ કરી મા અંબાના દર્શને જાય એવો વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગનો પ્રયાસ છે. અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયાઈ પ્રદેશમાં પ્રસૂતિ માટે આવતી ગુજરાતના દરિયામાં ચોમાસા દરમિયાન પ્રજનન માટે અને મોરારીબાપુએ જેને વહાલી દીકરીનું હુલામણું નામ આપ્યું છે એવી વેલ શાર્ક માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉજવાતા આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસ નિમિત્તે ગીર સોમનાથ વેરાવળ ખાતે ગુજરાત વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વેલ શાર્કને બચાવવાનો સંદેશ આપતું નાટક રજૂ કરાયું હતું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક કે એ ગાંધીએ વર્ષ 2004થી સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠામાં વેલ શાર્કના 672 બચ્ચાનું રેસ્ક્યુ કરી તેમને બચાવી દરિયામાં મુક્ત કરી નવજીવન બક્ષ્યું હોવાનું જણાવ્યું છે. વેલ શાર્કના બચ્ચા માછીમારી જાળમાં ફસાઈ મોતને ભેટે નહીં એ માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. 60,000 થી 70,000 એક મત્સ્યની પાછળ એટલે આપણે કરોડોની અંદર આ વસ્તુને આંકી શકીએ એને જતું કરીને પણ આ સંરક્ષણની અંદર પોતે મહત્વપૂર્ણ ભાગ ભજવેલો છે. આટલું મોટું નુકસાન ભોગવી અને પછી સંરક્ષણને મહત્વ આપવું એ પણ માછીમાર સમાજ માટે એક ઉમદા કાર્ય જે છે એ પણ પુરવાર થયું છે અને ઇન્ટરનેશનલ લેવલે આની નોંધ લેવાની છે. ગુજરાતનું પણ નામ રોશન થયું છે. છેલ્લા 10 વર્ષમાં વન વિભાગ, WTI, સાગર ખેડૂત સમાજના ભાઈઓ, માછીમાર ભાઈઓ અને ટાટા કેમિકલ્સ ને બધાના સહકારથી આપણે 650 જેટલી વેલ શાર્કને દરિયામાં રેસ્ક્યુ કરી અને મુક્ત કરવામાં આપણને સફળતા મળી છે.
પરિવાર માટે અન્નપૂર્ણા ગણાતી મા બહેન દીકરી રસોઈ માટે છાણા લાકડાનો ચૂલો સદાય ફૂંકતી આવી છે. સૌને પુષ્ટ બનાવતું ભોજન આપતી મહિલા પોતાના ફેફસા ખરાબ કરતી હોય તે દસ્તુર મોદી સાહેબે બદલાવી કાઢ્યો છે. એક સમયે સુખી હોવાનું પ્રતીક ગણાતો રાંધણ ગેસનો ચૂલો હવે ગરીબના ખોરડે પણ તેમણે પહોંચાડ્યો છે. પરિવર્તનના દ્રષ્ટાંતો ઘણા છે, પણ હાલ વાત કરીએ નવસારીના ગણદેવી ગામની. નવસારીનું ગણદેવા ગામ હવે પરિવર્તનનું દ્રષ્ટાંત બન્યું છે, કારણ કે અહીંની મા બહેન દીકરીને રસોઈ બનાવવા માટે છાણા લાકડા બાળતો ચૂલો ફૂંકવાની જરૂર નથી. રાંધણ ગેસનું જોડાણ ઘરે ઘરે પહોંચી જતા તબિયત બગડતા ધુમાડાથી મહિલાઓ બચી ગઈ છે. 50% પરવા વગર ગેસ જોડાણ ઉપલબ્ધ થયું છે. લોકફાળાથી એના ઘરમાં ગેસ કનેક્શન આપી દીધા. ગણદેવા પછી ચીખલી, સામાપુર, માંડપ ખડક 3-4 ગામ અમારા ઓલરેડી સ્મોકલેસ થઈ ગયા છે, અને અમારી લાગણી છે કે ધીમે ધીમે અમે સરકારના સ્કીમના લાભ લઈને અને લોકોના એક્ટિવ સપોર્ટથી આખા જિલ્લાને સ્મોકલેસ બનાવી શકીશું. લોકો છાણા લાકડાથી ગેસ પર વગર એ લોકો રસોઈ બનાવતા હતા, જેઓ આજે સ્મોકલેસ થવાથી દરેક ઘરે દરેક આદિવાસીઓને ગેસ વિતરણ દાતાઓ અને અમારા એમએલએ શ્રી અને સાંસદ શ્રી તરફથી અમને સહકાર મળ્યો. સમગ્ર નવસારી જિલ્લાની વાત કરીએ તો 15 લાખની વસ્તી ધરાવતા આ જિલ્લામાં 2,50,000 બીપીએલ કાર્ડ ધારકો છે, જેમાંથી જિલ્લા તંત્ર દ્વારા સર્વે હાથ ધરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 53,344 જેટલા ગેસ જોડાણ અપાયા છે. તંત્ર અને દાતાઓના સહયોગથી ગામની ગરીબ ગૃહિણીઓની સગવડમાં વધારો થયો છે. ઉજ્જવલા યોજના હેઠળ અમે લગભગ 52,000 લોકોના કેવાયસી ભરી લીધા અને 45,000 ગેસ કનેક્શન આમાં મંજૂર થયા છે, જેના લીધે સ્મોકલેસ તરફની જે ગતિ છે નવસારી જિલ્લામાં ખાસો છે. મારા ટ્રસ્ટ દ્વારા 200 જેવા કનેક્શનોમાં સહયોગી બનીને એ ગામને પ્રથમ આદર્શ ગ્રામ સ્મોકલેસ કરી શક્યા છીએ. વર્ષોથી ચૂલાના ધુમાડાથી ત્રસ્ત ગૃહિણીઓને આ યોજના થકી વિનામૂલ્યે ગેસ કીટ મળતા ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ગેસ ઉપર રસોઈ કરવાથી તેમનો સમય પણ બચી જાય છે અને ચૂલાથી તેમના ઘરમાં થતા પ્રદૂષણથી મુક્તિ મળી ગઈ છે. અહીંયા ચૂલા પર રસોઈ બનાવતી ત્યારે ઘણી તકલીફ થતી હતી. ઘરમાં પણ પ્રદૂષણ થતું, ઘરમાં બધું કાળું થઈ જતું અને અમને બી તકલીફ થતી. અમારા સરકાર દ્વારા જે સુવિધા છે એનાથી જે અમને ગેસ મળેલા છે એનાથી અમને ઘણો ફાયદો થતો છે. દેવા ગામમાં ઘણા 30 વર્ષ થી રિયર છે, પણ અમને ચૂલા પર પેલા રસોઈ બનાવતા તો ઘરના છાપરા કાળા થઈ જતા, પછી બીમારી પડતી, વારંવાર માંડા પડી જતા, પણ હવે અમને ગેસ મળ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજનાથી. અમારા સીઆર પાટીલ અમને લાભ અપાયો છે, અમારા ગામના સરપંચ એ લાભ અપાયો છે, તો એ બદલ અમને ખૂબ ખૂબ આભાર. અને ધુમાડા વગરના ગામડાની શ્રેણીમાં નવસારી જિલ્લાએ ગણદેવાને અગ્રેસર બનાવી પ્રયોગશીલ હોવાનો પરચો આપ્યો છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદે લવાતો દારૂનો જથ્થો પકડી પાડવામાં શામળાજી પોલીસને હંમેશા સારી સફળતા મળી રહી છે, પરંતુ મુદ્દામાલ તરીકે જપ્ત થયેલા દારૂના વિરાટ જથ્થાને નાશ કરવાની જવાબદારી પણ અદાલતના હુકમ પ્રમાણે કરવાની રહે છે. 2015-2017 દરમિયાન દારૂની 80 ખેપ પકડાઈ હતી, જેમાં હાથ લાગેલી 2.5 લાખ દારૂની બોટલનો હમણાં નાશ કરવામાં આવ્યો હતો. શામળાજી નજીક આવેલા રંગપુર ગામના મેદાનમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાચની બોટલ તોડી નાખી દારૂને ઢોળી નાખવામાં આવ્યો હતો. પોલીસની સુરક્ષા વચ્ચે નાશ કરાયેલા દારૂના જથ્થાની બજાર કિંમત આશરે 5,70,00,000 રૂપિયા જેટલી થવા જાય છે, તે ઉપરાંત અધિકારી શ્રી ગોહિલે જણાવ્યું હતું. પાટણ જિલ્લાના સમીમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં નમો ઈ ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમી કોલેજના 118 વિદ્યાર્થીઓ અને હારીજ કોલેજના 99 વિદ્યાર્થીઓ મળી કુલ 270 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાનની સદી છે અને ટેકનોલોજીના માધ્યમ થકી દેશ આજે પ્રગતિ કરી રહ્યો છે. તેમણે તાજેતરના વરસાદનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ટેકનોલોજીની મદદ થકી હવામાન ખાતાએ ભારે વરસાદની જે આગાહી કરી તેની મદદથી અગાઉથી સાવચેતી રાખતા આપણે હજારો માનવ જીવન બચાવી શક્યા છીએ. આજે બંને કોલેજના 270 વિદ્યાર્થીઓને 1,000 રૂપિયાના ટોકન ભાવથી આજે નવો ટેબ્લેટ આપવામાં આવ્યા. 185 વિદ્યાર્થીઓ બિલકુલ આર્થિક રીતે જેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી
એવા લોકોને આજે ટેબ્લેટ આપ્યા છે અને આ ટેબ્લેટના માધ્યમથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવીને પણ રાજ્યકક્ષાએ આ સમી વિસ્તાર આગળ વધે એવી મને ચોક્કસપણે આશા છે. અમે અમારા વિષયોને લગતા વિપુલ માહિતી મેળવી શકીશું. જુનિયરના પ્રોફેસરો, વિશ્વ કક્ષાના જે પ્રોફેસરો છે તેમના અમે માહિતી મેળવી શકીશું અને તેમના જ્ઞાનનો અમે ઉપયોગ કરી શકીશું. દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગ બાળકોને લેપટોપ તેમજ ટીચિંગ અને લર્નિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હૈદરાબાદના ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી વિભાગના ગણેશ શેરેગર તેમજ દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબહેન મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે દિવ્યાંગજનો માટે શરૂ કરાયેલી યોજના હેઠળ 160 જેટલા માનસિક રીતે દિવ્યાંગ બાળકોને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 235 બાળકોને ટીચિંગ તથા લર્નિંગ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં આવેલ નવાબી કાળના તળાવમાં તરતી સોલાર પ્લેટ મૂકી વીજ ઉત્પાદન કરવાનો નવતર પ્રયોગ જૂનાગઢ મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે. પ્રાયોગિક ધોરણે એક પ્લેટનો ઉપયોગ કરી જળશક્તિ અને સૌર ઉર્જાનો શક્તિ સમન્વય કરી સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી રહી છે જેનાથી તળાવ આસપાસ મૂકવામાં આવેલા 12 LED લાઇટમાં વીજ પુરવઠો આપી શકાય છે. જો સફળતા મળશે તો આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર વિજય રાજપૂતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મહાનગરપાલિકા હસ્તકના 3 જળાશયોમાં પણ આ રીતે તરથી સોલાર પ્લેટ મૂકી વીજ પ્રવાહ મેળવવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે એશિયાની 436 વર્ષ જૂની નગરપાલિકા દ્વારા સેલ્ફ ગવર્મેન્ટ ડેની ઉજવણી દરમિયાન મોટી દમણ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ શોકત મીઠાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદીપ કુમારે ઉપસ્થિત નાગરિકોને વિકાસ તરફ આગળ વધવાના વિવિધ સંકલ્પ લેવડાવીને તેના દ્વારા નવીન ભારતની સિદ્ધિ મેળવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના વિષયને કેન્દ્રમાં રાખીને નૃત્ય તેમજ વિવિધ સ્પર્ધા પણ આયોજિત કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અપાયા હતા. નગરપાલિકા પ્રમુખ શોકત મીઠાણીએ નાગરિકોને અપીલ કરી હતી કે જે કોઈ ખુલ્લામાં શૌચક્રિયા કરતા પકડાશે તેને દંડ ફટકારવામાં આવશે. ગણપતિ આમ તો શરૂઆતથી જ બુદ્ધિ, કળા, વિજ્ઞાન અને લેખનના અધિષ્ઠાતા દેવ કહેવાયા છે. દરેક શુભ કાર્યનો પ્રારંભ જેમના સ્મરણ સાથે કરવાનો ધાર્મિક રિવાજ અચૂક પાળવાની સંસ્કાર ભારતમાં પેઢી દર પેઢી અપાય છે. અનેક નામ વડે જેની ભક્તિ થતી હોય તેવા પણ દેવ ગણેશજી જ છે. વિનાયક, ગજાનન, વક્રતુંડ, લંબોદર, એકદંત અને વિઘ્નહર્તા જેવા અનેક નામે આ દુંદાળા દેવ ઓળખાય છે. વિદાય આપવા માટે જેમનું સ્થાપન થતું હોય તેવા દેવ પણ માત્ર ગણેશજી જ છે. ગણેશ ભક્તિમાં તરબોળ ગુજરાત અને તેની ભક્તોનો જોઈએ એક ઝલક. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સાર્વજનિક ગણેશોત્સવમાં હાજર રહી દુંદાળાદેવ ગણપતિ મહારાજની પૂજા અર્ચના કરી હતી. ભીમજીપુરા વિસ્તારમાં સીએમ ગણેશ વંદના કરવા ગયા હતા, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ એકઠા થઈ સીએમ રૂપાણી સાથે આરતીનો લાવો લીધો. દાણી લીમડા વિસ્તારના ગણેશોત્સવમાં પહોંચેલા મુખ્યમંત્રીનું કેસરી સાફો પહેરાવી સ્વાગત કરાયું. બાદમાં સીએમ રૂપાણીએ ગણેશજીની આરતી ઉતારી હતી. તેમની સાથે નિર્મલાબહેન વાધવાણી તથા સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાડિયા વિસ્તારમાં પણ સીએમએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દુંદાળા દેવની પૂજા અર્ચના કરી હતી. ત્યાં એકઠી થયેલી જનમેદનીએ સીએમની તસવીર મોબાઈલમાં કેદ કરી હતી. સીએમને ગણપતિ ગજાનંદનો ફોટો પણ પ્રસાદીમાં આપવામાં આવ્યો હતો. માધુપુરા વિસ્તારમાં સાર્વજનિક ગણેશજીના દર્શન માટે મુખ્યમંત્રીશ્રીની સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપુ પણ હાજર રહ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પ્રાર્થના કરી હતી કે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓનું ભગવાન કલ્યાણ કરે. ભગવાન ગણેશને ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર ગુજરાતનું, ગુજરાતીઓનું ભગવાન કલ્યાણ કરે. આંબાવાડીમાં સહજાનંદ કોલેજ ખાતે ગણેશજીની આરતી ઉતારી મુખ્યમંત્રીશ્રીએ સૌના મંગળ માટે આશીર્વાદ માંગ્યા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગણેશજી બધી જ જ્ઞાતિ અને સમાજના દેવ છે. હિન્દુ સમાજની એકતાના પ્રતીક ગણેશજી છે. અમે આરતી ઉતારીને પ્રાર્થના કરી છે કે ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ બધા ઉપર આપની ખૂબ કૃપા ઉતરે. આવનારો સમય ગુજરાતનો સમય, ગુજરાત સલામત, ગુજરાત સમૃદ્ધ, વિકાસમાં નંબર 1 એ પ્રાપ્ત કરી એવી પ્રાર્થના કરી છે. વસ્ત્રાપુર ખાતે સીએમએ મહાગણપતિના દર્શન કરી મંગળ કામના કરી હતી. સીએમની ઉપસ્થિતિથી ઉપસ્થિત લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગણેશજીના જુદા જુદા સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરાતી હોય છે, જે લોકોમાં અનેરું આકર્ષણ જન્માવે છે. ત્યારે બોટાદમાં ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગણપતિજીની બાહુબલીના સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરાઈ છે, તેમજ દેશભાવના સાથેના ફ્લોટો પણ ગણેશ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ગણેશજીની આરતીનો લહાવો લીધો હતો. અહીંયા અમે બાહુબલી જનન મહોત્સવ સમિતિ દ્વારા અહીંયા એક સુંદર મજાની મૂર્તિ, એવી જ રીતે એક ગણેશજીની મૂર્તિ મનોવાંછિત ગજાનંદ તરીકે, જે પોતાના હાથે પ્રસાદ આપે છે, એવી સરસ મજાની એક મૂર્તિ અહીંયા રાખેલ છે. અને બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા જુદા જુદા પ્રદર્શન, જેમાં સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઐરાવત હાથી હોય, એમ જુદા જુદા પ્રદર્શન પણ ખૂબ સુંદર મજાના રાખવામાં આવ્યા. અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ, વળી સાથે સાથે બીજા ફ્લોટ પણ તૈયાર કરવામાં આવે છે. મોરબીના લીલાપર કેનલ રોડ ઉપર રામોજી ફાર્મ ખાતે 2,00,000 ચોરસ મીટર જગ્યામાં ભવ્યાથી ભવ્ય એવું ગણેશ મંડપ સજાવી દુંદાળા દેવની સ્થાપના કરાઈ છે, જ્યાં મહાઆરતીમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિત હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાજમહેલ જેવી પ્રતિતિ કરાવતા આ પંડાલમાં ભાવિક ભક્તોની સુવિધાની તમામ બાબતોનો ખ્યાલ રાખીને તેને એર કુલરથી સજ્જ કરાયું છે. આ વખતે અમારી જે મૂર્તિ છે એ બોમ્બેથી જે લાલબાગકા રાજા જે કલાત્મક જે બનાવે છે ત્યાંથી અમે 17 ફૂટ હાઇટમાં અને અહીંથી અને ટંકારા પણ આયોજન કરેલ છે. લગભગ 9 દિવસમાં 2-2.5 લાખ માણસો દર્શન કરે છે. મોરબીમાં આજે જે આ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું આયોજન કર્યું છે, આ લોકોએ બહુ ભવ્ય વિશાળ અને બહુ મજા આવે એવું છે. બુદ્ધિ કળા વિજ્ઞાન અને લેખનના દેવ ગણાતા ગણેશજીની ભક્તિમાં તરબોળ બનેલું ગુજરાત તેમને વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.